જીન પૂજામાં શટકાયનો આરંભ છે કે નહીં? ક્વેશ્ચન માર્ક. જીન પૂજામાં, જીન પ્રતિમાનું દ્રવ્ય પૂજનમાં છ કાયનો આરંભ હિંસા છે કે નહીં? અર્થાત એ જો હોય તો એ અસદ આરંભ કહેવાય અને શુભ વ્યવહાર ન કહેવાય. આ પ્રશ્ન છે. શું જીન પૂજામાં ષટકાયનો આરંભ છે? જો હા, યસ, તો એ અસદ આરંભ કહેવાય, અશુભ પ્રવૃત્તિ કહેવાય, અને તેથી ધર્મરૂપ ન હોઈ શકે. શુભ વ્યવહાર કે શુદ્ધ વ્યવહાર કે સદવ્યવહાર પ્રભુની ભાષામાં, તે નહીં સદવ્યવહાર, તો એ સદવ્યવહાર ન હોઈ શકે. આન્સર યસ. સ્વરૂપ હિંસા છે, દેખીતી હિંસા છે જીન પૂજામાં, એટલે આન્સર ઇઝ યસ, કે ષટકાયનો આરંભ છે. શુભ વ્યવહાર કેમ છે એ સમજાવવાનું છે, બટ યુ કાન્ટ ડિનાય અ ફેક્ટ. આવું છતાં એ ધર્મરૂપ કેમ છે, કર્તવ્યરૂપ કેમ છે, આજ્ઞારૂપ કેમ છે, શુભ વ્યવહાર કેમ છે, સદવ્યવહાર કેમ કહેવાય છે, પરમાર્થની પ્રાપ્તિનું સાધન કેમ કહેવાય છે, એ તમારે સમજવું રહ્યું. પણ ષટકાયનો આરંભ છે તો બહુ સમજ્યા પછી ના નહીં પડતા. એટલું બધું સાંભળ્યું બે 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 કલાક નથી તો તમે સ્વરૂપ હિંસા નથી એમ કહીને જૂઠ બોલ્યા. એટલે એ છે, જો જિનાલયના નિર્માણમાં, જિનાલયમાં પૂજા કરવા જતા પહેલા સ્નાનમાં, જિનાલય તરફ જતા જે પણ પૃથ્વીકાય, વાવકાય કે વનસ્પતિકાયમાં પુષ્પ પૂજા કરવામાં, વનસ્પતિકાયના ધૂપ દીપ ઇત્યાદિ આ બધામાં આરંભ રહેલો છે, હિંસા રહેલી છે અમુક અમુક કાયની, તો સમ્યક તો પરિણામી જે છે અને સંયમનો અર્થી છે એ કેમ આવું કરે? યુ ગોટ ઇટ? ચોથા ગુણ સ્થાનકે ભલે અવિરતી ગૃહસ્થ છે પણ સમ્યકત્વ પરિણામ વાળો છે. પંચમ ગુણસ્થાન, પહેલા ગુણસ્થાનકની વાત જ નથી કરતો, એમાં પણ જીન પૂજા કર્તવ્ય છે, પરંતુ હું તો ચોથા ને પાંચમાની જ વાત કરું છું કે ચોથે ને પાંચમે પણ હજી આજ્ઞા છે પ્રભુની, ગૃહસ્થ અવસ્થા છે માટે આરંભી છે, સપરિગ્રહી છે, એટલે આજ્ઞા છે. તો ચોથે સમ્યક તો પરિણામ વાળો છે. તમે તો કીધું સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા જેના હૃદયમાં હોય તે કેમ આવું વાંચે? અથવા તો જે સંયમનો અર્થી છે, હવે વધારે ઢલાન એનો અપરિગ્રહ અને આરંભ રહિત થવાનો જોઈ, ક્યારે થઈશ, ક્યારે થઈશ, ક્યારે, એ કેમ આચરે? તમે સમજ્યા? પહેલા ગુણસ્થાનક વાળાનું આઈ અન્ડરસ્ટેન્ડ, એનામાં દયાનું પરિણામ જ નથી અને શુભનું પરિણામ છે તો એને એમ થાય કે હું બધું કરું, એટલે હું પહેલાં ગુણસ્થાનકની વાત નથી કરતો. પણ ચોથે પાંચ, ચોથાથી જ ના આવવી જોઈએ. ચોથે ગુણસ્થાનકે સમ્યક તો પરિણામી છે, પંચમ ગુણસ્થાનકે તો કેવો સંયમનો અર્થી છે, આમ કૂદકો મારીને છઠ્ઠે આવી જાઓ એટલો એવો અર્થી છે. લાયક છે કે નહીં, સમર્થ છે કે નહીં, એના માટે તો બહુ બધા ગુણ, બહુ બધી અધ્યવસાયિક શ્રેણી છે, પરંતુ સંયમનો અર્થી છે તે આવું કેમ આચરે? બેસે છે? મને નથી બેસતું, પણ આખી ઢાલનું આપણે સૂર જોઈએ. સ્વરૂપ હિંસા હોવા છતાં હેતુ હિંસા નથી, કારણ કે દયાનો પરિણામ છે, સ્વદયા પરદયા બંને, અને તેના કારણે અનુબંધ, અનુબંધની દ્રષ્ટિએ પણ. પરંતુ પ્રતિક્રમણમાં પણ સ્વરૂપ હિંસા છે,
વિહારમાં બી સ્વરૂપ હિંસા છે એ પણ આપણે જોયું કે આમાં સ્વરૂપ હિંસાથી પેનિક, કોઈક બેન પેનિક થઈ ગયા, મને મને વાસી કોઈ શબ્દ બોલવાનું મન ન થતું એટલે બેનને હાઇલાઇટ કરશે, મેઘલબેન એકદમ પેનિક થઈ ગયા, અરે હિંસા છે. વાત બરાબર છે, પણ પ્રતિક્રમણમાં બી હિંસા છે એવું અમે જોયું. શારીરિક ચેષ્ટા હેતુમાં બિલકુલ નથી, પણ શારીરિક ચેષ્ટા વગેરેમાં કે વચન ઉચ્ચાર કે એમાં વાયુકાયની હિંસા છે. સાધુ વિહાર કરે છે તેમાં બી છે, નદી પારની તો વાત બી નથી કરતો, એ તો ચલો અપવાદમાં મૂકી દો. તમે પેલું અપવાદ ઉત્સર્ગનું બહુ કહેતા હતા ને, એટલે હું કહું કે ઉત્સર્ગના જ એક્ઝામ્પલ લો. પ્રતિક્રમણ કરવાની આજ્ઞા છે, વિહાર કરવાની આજ્ઞા છે, આજ્ઞા છે, ગોચરીની આજ્ઞા છે, વંદન ગુરુ વંદનની આજ્ઞા છે. અપવાદ માર્ગનું તો હું લેતો નથી, લઈશ, અત્યારના લેતો નથી. તો આ બધામાં વાયુકાયની હિંસા છે કે નહીં? અલ્પ અને વધારે ઇઝ સબ્જેક્ટિવ. મને તો એક જીવ મરે તે પણ બહુ લાગે છે. તો આ બધાને તમે ધર્મરૂપ કહો છો, સદવ્યવહાર કહો છો. અને જીન પૂજાનો આરંભની વાત આવે તો તમે પેનિક ઊભું કરી દો છો, આમ તમને અરેરાટી થાય છે, તમને કરનારની દયા આવે છે કે આવામાં ધર્મ બુદ્ધિ રાખે છે. તો આ બધી દેખાતી નથી કે દેખવી નથી, દેખાતી નથી. આમાં આમાં આ કોઈ ક્રિયામાં હેતુ હિંસા નથી. પ્રતિક્રમણ વંદન કોઈમાં હેતુ ઇન્ટેન્શન હિંસાનો છે જ નહીં, દયાનો જ પરિણામ છે. અને અનુબંધની દ્રષ્ટિએ પણ લાભનું જ કારણ છે. પણ સ્વરૂપ હિંસા છે કે નહીં? જો એમાં હોય તો જીન પૂજામાં માત્ર તમને કેમ સ્વરૂપ હિંસા દેખાય છે? એમ કરીને પહેલું સમાધાન ઉપાધ્યાયજીએ કર્યું. પછી આગળ 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 બીજું, અહિંસા પરમો ધર્મ કહો છો, પાછું આ બધી ક્રિયાઓનો સ્વીકાર કરો છો, અને જીન પૂજામાં નિષેધનો ભાવ વર્તે છે. ખાલી એટલો ભાવ હોય ને કે ભાઈ મને નથી કરવું, પણ તમને એનાથી ભાવ આવતો હોય તો કરો, એમ નથી. આ ધર્મ રૂપ છે એ પ્રકારે ઉત્થાપવામાં કે નિષેધવામાં આવે છે. ત્યાં ઉપાધ્યાયજી સ્પષ્ટ કહે છે કે જો લક્ષ્ય વિના કર્યું, ઉપયોગ વિના થયું આ જ વ્યવહાર, આ જ પ્રક્રિયા, તો અવશ્ય બંધના ખાતે જશે. પરંતુ અનુબંધ દ્રષ્ટિએ જુઓ તો આ વ્યવહાર શુભ વ્યવહાર ઠરશે. અને આજે તો બધા પ્રમાણો શરૂ થશે, આગમ પાઠ શરૂ થશે. બધા તમે તો 45 આગમ ને બધા નામ મોઢે છે, 11 અંગ, 12 ઉપાંગ, છેદ, મૂળ વગેરે. એટલે હું પૂછીશ અને તમે ફટાફટ કહેશો, તમે જે કહેશો એમાંથી એક પ્રમાણ આપીશ. તો કે એ તો ત્રીજી ચોથી શિબિરમાં હતું ના, એ કાયમ માટે હતું. લક્ષ વિના થયું તો હું એને શુભ વ્યવહાર નથી કહેતો, કારણ કે હેતુમાં જ ગડબડ છે. પણ લક્ષ્યપૂર્વક થયું તો સ્વરૂપ હિંસા અવશ્ય છે, પણ હેતુ અહિંસા છે અને અનુબંધમાં પણ અહિંસા છે. સ્વરૂપમાં છે, હેતુમાં નથી, અનુબંધમાં પણ નથી, અને પૂર્ણ અહિંસક તરફ લઈ જાય છે. હા, એના જેવું છે કે જલ ખોદવા માટે, પાણી ખોદવા માટે તમે કૂવો ખોદો છો, પાણી માટે, જલાર્થે, જલ માટે તમે કૂવો ખોદો છો. શ્રમની જરૂર પડશે, મહેનત, દ્રવ્યની જરૂર પડશે, પૈસાથી લઈને જે બી ટૂલ્સ તમારા હોય, એટલે શ્રમની જરૂર પડશે, મહેનત, પરિશ્રમ, પછી દ્રવ્ય. અને આ આખી પ્રક્રિયા કરતા શેની? જલ માટે કૂવો. શો માટે કૂવો નથી પાછો, આ જલ માટે કૂવામાં એની આખી પ્રક્રિયામાં કાદવથી તમારું શરીર ગંદુ બી થશે. ત્રણ ચીજ, શ્રમ,
ઇન્વોલ્વ વિશ્રામપૂર્ણ સ્થિતિ નથી, શ્રમ છે. તમારા કાયોત્સર્ગમાં વિશ્રામપૂર્ણ સ્થિતિ છે, પણ તમારી પૂજામાં શ્રમ છે. દ્રવ્યની જરૂર પડશે તો કે ફૂલ ઇત્યાદિ આ બધી ઉત્તમ દ્રવ્યની પણ જરૂર પડે છે, રાઈટ? અને કાદવથી ખરડા સેવી એટલે કે અલ્પહિંસા અશુભ, અત્યંત શુભ ભાવ શુભબંધ, અલ્પહિંસા અશુભબંધ અને ઉત્કૃષ્ટ શુભ પરિણામ પણ શુભબંધ, આ બંને કાદવ. કાદવ તો છે જ ને, વાસ મારતો કાદવ, વાસ નહીં મારતો કાદવ એમ લઈએ, પણ કાદવ તો છે જ. એનાથી તમે હતા એના કરતાં તો ગંદા થયા. તમે શુભ બંધ કર્યો ને એક્સ્ટ્રા, એની પહેલાં બંધ નહોતો ને શુભ, અશુભ હતો કે નહીં આઈ ડોન્ટ વોન્ટ ટુ નો, તો એટલો બંધ બી વધાર્યો તો ગંદા તો થયા. ઓહ, નહીં કરવું જોઈએ. અરે થોબ નહીં તો થાકી જઈશ થોબ. હવે પાણી નીકળે છે, એ પાણીથી શ્રમ બધો સફળ, દ્રવ્ય બધું સાર્થક અને કાદવ બધું ધોવાઈ જાય. કાશ પરીક્ષા હોત તો આ દ્રષ્ટાંત આવત જ. આપણે ફાઇનલ પછી પાછા અમે નક્કી કરશું શું કરવું છે, અમને તો સમજી કે આ પ્રક્રિયા છે. તમે ખાલી પાણી નીકળે છે એ ન જુઓ તો તમે આ શ્રમની બી નિંદા કરશો, આ દ્રવ્ય પણ વેસ્ટ થયું એમ કહેશો, અને કાદવથી ગંદા થયા એમ કહેશો, અને તેથી આવું ન કરવું જોઈએ એમ કહેશો. જ્યારે પાણી નીકળેલી અવસ્થા જોશો તો આ શ્રમ સફળ છે, દ્રવ્ય સાર્થક છે, તમારું અંગ ધોવાઈ જશે અને કેટલાયને લાભ થશે. કૂવો ખોદાઈ ગયો, એટલું સચોટ દ્રષ્ટાંત છે. પણ ખેંચો અને અનુબંધ સુધી તમે તમારી દ્રષ્ટિને વિકસાવો તો તમને લાગશે, અને જો ન પણ વિકસાવો, ખાલી સ્વરૂપની જુઓ, તો બધી ક્રિયાઓમાં સ્વરૂપ હિંસા જુઓ, ખાલી જીન પૂજામાં નહીં. એમ ઉપાધ્યાયજી મહારાજનું કહેવું, ખાલી સ્વરૂપ જુઓ તો પણ બધામાં છે, અને અનુબંધ જુઓ તો પણ બધાનો સ્વીકાર છે. બસ આટલી જ વાત આપણે ચાર દિવસ લાગે આટલી વાત સમજતા. જૂનની એન્ડમાં, જૂન મહિનાના એન્ડમાં મને એક ભાવ થયો. તે વખતે તો જબરજસ્ત બધો શાસ્ત્ર અભ્યાસ ને બધું થતું હતું ને, આપણે ઘણી નિવૃત્તિ હતી ને કોઈ કાર્યક્રમ વગેરે બહુ જ ઓછા હતા, એટલે સવારના 8:30 થી તો જાણે સાંજ સુધી, સોરી યોગા સુધી, સ્વાધ્યાય ધ્યાન સ્વાધ્યાય ધ્યાનનો ખૂબ અવકાશ મળતો, 2-2, 3-3 કલાકની બેઠક કરી શકતા કરી શકાતી. તો મને એક એવો ભાવ થયો કે આ પ્રતિમા સિદ્ધિની એવો કોઈક તે વખતે ઉલ્લેખ થયેલો પ્રભુનો આ પ્રતિમા સિદ્ધિ ગ્રંથનું, ને તો એક પ્રતિમા શતક નામનો બી ગ્રંથ છે, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ રચિત, અને એની ટીકા પણ એમને લખી છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ, 166ની પરાવર્તના જાણે, 166 બોલનાર બી એ જ, અને એ જ જે બોલ્યા છે એના ઉપર જ વિવેચન પાછું. એવી રીતે ગ્રંથ પણ ઉપાધ્યાયજી મહારાજે લખ્યો ને, એની ટીકા એટલે વિશેષ પ્રકાશ થાય. 4 વોલ્યુમનો આ પ્રતિમા શતક ગ્રંથ છે. તો મને ભાવના થઈ, પણ આપણી પાસે હતો નહીં એ ગ્રંથ. તો શેખર દર રવિવારે આવતો હતો, ખાસ સુરતથી આવતો હતો ખાલી રવિવાર, અને ગ્રોસરીની સેવા અને એ બધા માટે એ રિસ્ક લઈને પણ થોડું થોડું કિચનને જે બહારથી જરૂર પડતું તો રવિવારે આવે, અને પછી કહું કે ગાડીમાં જ બેઠો રહેજે પણ જરા ત્યાંથી ગાડી ફેરવી લે ને હું તને હાથ કરી લઉં.
તો મને એવો ભાવ થયો કે લાવ કોઈ સુરતમાં કંઈ ખુલ્યું હોય તો મને આ ગ્રંથ પ્રાપ્ત થાય. પછી મેં એને ફોન કર્યો અને એને તપાસ કરી તો કે હજી બધા બુક સ્ટોર્સ ખુલ્યા નથી, પણ એક ભાઈ, આઈ ડોન્ટ નો હિઝ નેમ, પણ એ ભાઈએ કીધું કે મેં વસાવેલા છે આ ચાર પ્રતિમા શતક ગ્રંથ, અને તને જોઈએ તો તું લઈ જા. અને મેં એને કીધું કે ગુરુ પૂર્ણિમાએ મને તું આપજે, ઘણી પુણ્ય રાશિ તને બંધાય એના એ ભાવથી. મેં કીધું ગુરુ પૂર્ણિમાએ તું મને આપજે, પણ આઈ થિંક સેનિટાઇઝેશનમાં થોડો ટાઈમ લાગી ગયો અને ગુરુ પૂર્ણિમાએ પ્રાપ્ત ન થઈ શક્યો. અને મેં કીધું કંઈ નહીં, તારા જન્મદિવસે આપજે. પણ એને ભાવના અતિરેકમાં આત્માના જન્મદિવસે મને આપ્યો. મેં કીધું હવે આખી પુણ્યાએ આત્માને જશે. મેં તો ઈચ્છેલું તારા માટે, પણ હવે આત્મા એટલે તો અહીંયા રહે છે હમણાં એ કમિશનથી. તો એ પ્રતિમા શતક ગ્રંથ મને પ્રાપ્ત હતા, મારી આંખ પડે એ જગ્યા પર છે. ઓ પૂરો થવો તો જરા ટાઈમ લાગે એવો છે, પણ એમાં એક બે વાત એટલી એસ્ટોનિશિંગ હતી, આઈ વુડ લાઈક ટુ શેર લિટલ બિટ. સિદ્ધશિલા કેટલા યોજનની? 45 યોજનની, 45 લાખ યોજનની. આ છે ત્યાં શું છે તો કે સિદ્ધશિલા તો પૃથ્વી કાયની છે, પણ એની ઉપર સિદ્ધના જીવો બિરાજમાન છે, બરાબર? સિદ્ધશિલાની ઉપર તો એ સિદ્ધશિલા કેટલી છે? ઓફકોર્સ, પણ હવે મહાવીર ક્ષેત્રથી ગયા હોય, ચોથા આરામાં ભરત ક્ષેત્રથી, ઐરાવત ક્ષેત્રથી ગયા હોય વગેરે, એટલે આમ સીધા 90 ડિગ્રીઝ ગયા હોય, એટલે વચમાં ગેપ્સ રહેશે, કારણ કે સમુદ્ર હોય ત્યાંથી ઓલી કયા મોક્ષે ગયા હોય, એટલે ગયા છે. યસ, 45 લાખ યોજન. પેલું ડોટ મૂકવાનું ન હોય, એકચ્યુઅલી શિલા બનાવવાની હોય. હા, 45 લાખ યોજનની સિદ્ધશિલા. વાય, પૃથ્વી લોકમાં 45 લાખ યોજનમાં અઢી દ્વીપ, કરેક્ટ? જંબુદ્વીપ, લવણ સમુદ્ર, એટલે આ બાજુ ને આ બાજુ બી, જંબુદ્વીપની આ બાજુ બી લવણ હશે, આ બાજુ બી, બીકોઝ સરાઉન્ડિંગ. પછી સરાઉન્ડિંગ ઘાતકી ખંડ, પછી સરાઉન્ડિંગ કાલો દધી, એકદમ બ્લેક વોટર છે. કાલો ઉદધી, કાલ બ્લેક વોટર, એટલે બ્લેક વોટર છે. મોલ્ડીવ જેવા બ્લુ ને ગ્રીન નથી, પણ બ્લેક વોટર છે કાલો દધી. પછી પુષ્કર દ્વીપ, પણ અર્ધો જ, માનુષતર પર્વત સુધી, એટલે એક દ્વીપ, બીજું દ્વીપ અને અર્ધું દ્વીપ, એમ અઢી દ્વીપમાંથી મોક્ષ ગમન સંભવ બતાવ્યું છે. અઢી દ્વીપ કેટલા યોજન અને સિદ્ધશિલા? પણ હવે વચમાં પેલો કાલો દધી છે, પેલો લવણ સમુદ્ર છે, મુનિપના વિના મુક્તિ નથી, ચારિત્ર વિના નહીં મુક્તિ, મુનિપના વિના મુક્તિ નથી. જો ત્યાંથી મુક્તિ ગયા હોય તો ત્યાં પણ મુનિ હોવા જોઈએ, પણ ત્યાં કોઈ એવા અંતરદ્વીપ છોડી દો, બાકી કોઈ એવા દ્વીપ નથી કે જ્યાં મુનિઓ વિચરતા હોય, તો ત્યાંથી તો એમ્પ્ટી સ્પેસીસ હોવી જોઈએ ઉપર, એવું નથી. 45 લાખ યોજન સિદ્ધશિલામાં સિદ્ધ ભગવાન, હવે અનંત કાળની અપેક્ષાએ વાત કરીએ ને, એટલે ક્યારેક ને ક્યારેક આખું ફૂલ છે, એનો મતલબ શું? એવો પ્રશ્ન થયેલો. એનો મતલબ કે પાણીમાં મુનિ હોય તો જ ત્યાં કેવલ જ્ઞાન પામીને સીધા 90 ડિગ્રીઝ જાય. યુ અન્ડરસ્ટેન્ડ? આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? સો ધીસ ઇઝ ધ લેન્ડ બોડી, ધીસ ધ વોટર બોડી. સો અહીંયા તો મુનિ હોય અને સપક્ષની આરોહણ કરી કેવલ જ્ઞાન પામ્યા ને 90 ડિગ્રીઝ, જેમ આપણે સમિત શિખરમાં 90 ડિગ્રીઝ ઉપર જોઈને વંદન કરતા, સુઈ દેના હાથ ભગવાન, અરે એવી, બિકોઝ અહીંયા એમના અહીંયા કેવલ જ્ઞાન પામ્યા, નિર્વાણ પામ્યા સિદ્ધ. અને નાવ ધીસ ઇઝ અ વોટર બોડી, જો અહીંયા પણ ફૂલ હોય દેટ મીન્સ અહીંયાથી મોક્ષે ગયા છે, પણ આ પાણી છે. ઉત્સર્ગ માર્ગે પણ પાણીને સ્પર્શે નહીં મુનિ, અપવાદ માર્ગે બી પાર કરવા જેટલું ટચ થાય, નદી પાર કરવાની આજ્ઞા છે,
પણ અહીંયા હોય અને અહીંયાથી ચપકશે એની માંડી, કેવલ જ્ઞાન પામી, નિર્વાણ પામી, મોક્ષે ગયા હોય તો એ શું હશે? એ ગ્રંથમાં પ્રશ્ન તો કે મુનિ તો કોઈ દિવસ વોટરમાં હોય નહીં, પણ કેટલાક ઉપસર્ગ કરનાર દેવો અમુક મુનિઓને લઈ અને સમુદ્રમાં ફેંકે છે. લવણ સમુદ્રમાં, કાલોદધી સમુદ્રમાં ફેંકે છે. અને તે સંકટ વખતે બી ભાવ એટલા શુદ્ધ હોય, શપકશેની માંડી લે, કેવલ નાન થાય અને ઉપસર્ગના કારણે તરત બે ઘડીની અંદર મૃત્યુ બી થઈ જાય. ઉપસર્ગ જ એવો છે. અને એ મૃત્યુ થાય તો ત્યાંથી સીધા 90 ડિગ્રીઝ, યુ ડોન્ટ હેવ ટુ કમ બેક ટુ ભરત, ઐરાવત, મહાવિદે જે ટાઈમે, એવું નથી. સીધા હવેનું સેન્ટન્સ સાંભળો. એનો અર્થ એ થયો કે જ્યારે મુનિ ભગવંત, અથવા તો હવે કહો તો કેવલી ભગવંત, સિદ્ધ થવા માટેની જે આખું તે વખતે એની કાયા પાણીને સ્પર્શે છે, અર્થાત અપકાયની હિંસા થઈ રહી છે કાયાથી. હેતુ તો આમ બી નથી હોતો, હું તો સ્વરૂપથી જ વાત કરું છું. હેતુને અનુબંધની તો વાત જ નથી કરતા આપણે. મુનિ ભગવંત છે, દ્રવ્યલિંગી પણ નહીં, મુનિ ભગવંત કહું છું. તો એનો મતલબ હવે જ હું જે સેન્ટેન્સ છે તે સાંભળો, હું તો નાચવા જેવી મારી સ્થિતિ હતી. પણ મારી ભક્તિ રુદન ભક્તિ છે, મારી નૃત્ય ભક્તિ નથી. હું ખુશ હોઉં તો બી મને રડવું હોય, અને દુઃખી હું હોતો નથી. મારા કોઈ બી રુદનમાં તમે દુઃખ નહીં જોતા, પણ રુદન ઇટસેલ્ફ આમ દુઃખની અભિવ્યક્તિ કરતી હોય એવું લાગે. કોઈ નાચતો હોય તો કે કેવો હેપી છે, પણ કોઈ આંખમાંથી અશ્રુધારા હોય તો તમને આમ હેપી શબ્દ બોલવાનું મન ન થાય. દુઃખી છે એમ બી ન કહે, આપણે વિચારીએ શાંતિથી, પણ હેપી તો મારી તો રુદન ભક્તિ છે એટલે મને વધારે એ પ્રકારે હર્ષની અભિવ્યક્તિ કરું, મને નાચવાનું બહુ મન ન થાય. એમાં એમ લખ્યું, ધેરફોર, નિગમન કન્ક્લુઝન, સ્વરૂપથી થતી હિંસા, શ્વાસ ઊંડો લઈને સાંભળજો, અટકાવીને સાંભળજો, સ્વરૂપથી થતી હિંસા, આઈલ ગો ફાસ્ટ, સિદ્ધ પદમાં બાધક નથી. ઉલટું લેવાનું નથી, આપણે તો મહાપુરુષના શરણે છે એટલે ઉલટું લેવાનું નથી કે બે ફાર્મ જે કરવો હોય તે કરો, એમ વાત નથી. પણ એસ્ટોનિશિંગ ફેક્ટ છે, સ્વરૂપથી થતી હિંસા, જલકાયની કાયાથી થતી હિંસા વખતે આત્મા શરીરમાંથી નીકળી અને બધું ટોકીમાં આવ્યું હતું, આટલા રસ્વાક્ષર અને ઉર્ધ્વ ગતિએ અને એરંડ બીજની જેમ પૂર્વ પ્રયોગાધિકારણ અપૂર્વ સમજે ચાર આવ્યા એ રીતે સીધી ગતિએ, વાંકા ચૂકા નહીં, 90 ડિગ્રી. અને બીકોઝ ધ લાસ્ટ સ્પોટ વોઝ ધ વોટર બોડી એક્ઝેક્ટલી ઓવર ધેર, એમ કરીને 45 લાખ યોજનમાં વચમાં ગેપ્સ નથી સમુદ્રના. પણ કન્ક્લુઝન શું આવ્યું? સ્વરૂપથી થતી હિંસા કાયાના સ્તર પર ઓફકોર્સ સિદ્ધ પદમાં બાધક નથી. અને તમે એવી હિંસાને આત્મજ્ઞાનમાં બાધક કહો છો. પછીની વાત બી બહુ એસ્ટોનિશિંગ છે. પછી ટીકા છે ને, પછી કોઈ એમ કહે કે યુ અન્ડરસ્ટેન્ડ, મેઘલબેન એમ વિકલ્પ કરે, શી સેવિંગ મી ફ્રોમ બિકમિંગ ગચ્છી, મારે કોઈ ગચ્છના નામ નથી દેવા પડતા એને, અને દેટ એ મારી પ્રકૃતિ પર નથી, આ તો વિષય છે એટલે ક્યારેક ક્યારેક બોલવું પડે, પણ શી સેવિંગ મી ફ્રોમ યુઝિંગ એની વાસીસ. કોઈને તો વિલન બનવું પડે ને તો જ હીરો પ્રગટ થાય.
તો કોઈને એમ વિકલ્પ આવે, યુ અન્ડરસ્ટેન્ડ હુમ? હવે સાંભળજો કે કેટલું નિષ્પક્ષ રીતે ઉપાધ્યાયજી મહારાજનું લેખણી ચાલતી હશે. કોઈ એમ વિચારે કે બરાબર છે, બાધક નથી, પણ એ સ્વપ્રયત્ન નથી, પાણીમાં નથી ગયા, દેવે લઈને ફેંક્યા છે એમને. સ્વપ્રયત્નથી નથી ગયા, અને પુષ્પ પૂજામાં તો તમે સ્વપ્રયત્નથી કરો. એનું સમાધાન એમ છે કે મને તો એટલો મોજ કર્યો જ મેં, હજી પૂરા વંચાયા બી નથી, ચાર વોલ્યુમ્સ છે, અને પછી તરત બધું ગુરુ પૂર્ણિમાને પર્યુષણ ને પછી થોડું શરીરની સ્થિતિ ને એ એટલે રહી ગયા છે. હવે આ બધું પૂરું થશે, પાછું ચાલુ કરીશું. કે બરાબર છે તમારી વાત, આ ઉપાધ્યાયજીની શૈલી છે, અને ખુશ નહીં થવાનું, જુદી જ વાત આવવાની છે. કે તમારી વાત બરાબર છે કે એ તો દેવોએ ફોર્સિબલી ત્યાં નાખ્યા, સ્વપ્રયત્ન નથી, મન તો જોડાયું નથી એમાં. પણ જ્યારે સાધુ નદી પાર કરે છે, એ તો સ્વપ્રયત્નથી જ કરે છે, એ તો પોતે નક્કી કરે છે કે નદી આવી છે, બીજો કોઈ રસ્તો નથી, તો અહીંયા રહેવું નથી, પણ પાણીમાં પગ મૂકીને નદી પાર કરવી છે કે ઓળીમાં, તો ત્યાં તો સ્વપ્રયત્ન જ છે ને. પહેલામાં ભલે દેવોનો ઉપસર્ગ હતો અને દેવોએ ફેંક્યા, સ્વપ્રયત્ન છતાં એ વ્યવહાર, નદી પાર કરવાનો વ્યવહાર મોક્ષમાં બાધક નથી, કારણ કે જીનાજ્ઞાને અનુસરીને નદી પાર કરતા કરતા કેટલાક મુનિઓ કેવલ જ્ઞાન પામ્યા છે. નદી પાર કરતા આ એક બીજો એંગલ આવ્યો. પહેલું તો ચલો શરીર ફેંકાયું હતું અને એ મન જોડાયેલું છે ટુ ડિસાઇડ કે નદી પાર કરવી છે, મન ઇન્વોલ્વ કે જૈનાપૂર્વક પાર કરવી છે, જેટલું બને એટલું યત્નપૂર્વક, એટલે મનનું પ્રોપર ઇન્વોલ્વ સ્ટેટ છે. અને છતાં આત્મભાવ એટલો ઉત્કૃષ્ટ છે, સપક્ષેની એ આરૂઢ કરી કેવળ જ્ઞાન પામ્યા એવા દ્રષ્ટા છે. મતલબ, ડોન્ટ ટેક મી રોંગલી, વાયુ કાયની હિંસા છતાં હેતુમાં હિંસા ન હોવાથી કેવળ જ્ઞાન પામી શકાય છે. કેવળ જ્ઞાન પામ્યા છે, હેતુમાં નથી. શરીરે છે કારણ કે સ્વરૂપ હિંસા તો અમને દેખાય છે. વાત સમજાય છે? જીન પૂજામાં કેટલો બધો અશુભ ભાવનો સંવર છે અને કેટલો બધો શુભ ભાવ ઉત્પન્ન થાય છે. અમને કંઈ શુભમાં ઇન્ટરેસ્ટ નથી, અમને નથી, શુદ્ધ ભાવમાં ઇન્ટરેસ્ટ છે. કબૂલ, આખી નેક્સ્ટ ઢાલ એના માટે છે. દસમી, નવમી નહીં, દસમી, કે શુભ ભાવ જ કરી શકવાના છો ને તમે એમાં. આત્માનુસંધાન એટલું તીવ્ર નથી એટલે શુદ્ધ ઉપયોગનું તો ક્વેશ્ચન ઊભો નથી થતો. પૂજામાં શુભ ભાવ, પણ તને ક્યાં શુભ ભાવ બી દેખાય છે? તને તો આરંભ અને હિંસા જ દેખાય છે. શુભ ભાવ ઉપર બી દ્રષ્ટિ નથી અને અનુબંધ દ્રષ્ટિથી તો વિચારતો નથી. જ્ઞાતા ધર્મકથા નામનું જે આપણું આગમ ગ્રંથ છે એમાં શ્રી કૃષ્ણની વાત આવે છે. શ્રી કૃષ્ણ સમ્યક તો પરિણામી હતા, શાસન પ્રત્યેની એમની ભક્તિ અત્યંત હતી. અવિરતીપણાના કારણે વ્રતાદિ ગ્રહણ નહોતા, પરંતુ શાસન પ્રત્યે અત્યંત ભક્તિ. દીક્ષા લઈ ન શકું એવો ઉદય કર્મ જ છે વાસુદેવ પન્નાનું. તો જે જે દીક્ષા લેવા ઈચ્છતા હોય પણ સંસારી જવાબદારીઓના કારણે લઈ ન શકતા હોય, એલાન કર્યું
કે જેમને દીક્ષા લેવાનો ભાવ હોય પણ કૌટુંબિક જવાબદારી કે કરજ કે કંઈના કારણે લઈ ન શકતા હો, એ બધાના ઘરનો નિર્વાહ હું કરીશ. આપ આગળ વધો, પ્રભુ નેમના માર્ગે આગળ વધો. એમના ઘરનો આપણે આ કથા જાણીએ છીએ. આ સંદર્ભમાં મારે એમ કહેવું છે કે કોઈના ઘરનો નિર્વાહ કરવામાં આરંભ છે કે નહીં, હિંસા છે કે નહીં. તમે કહેશો કે લો આ ભોજન માટે હું તમને દર મહિને 50,000 રૂપિયા આપીશ, એનો એ ચૂલો ચલાવશે, શાકભાજી સમારશે, આ બધાનું અનુમોદન તે કર્યું કે નહીં, કર્યું કરાવ્યું અનુમોદ્યમાં આવ્યો કે નહીં, તો એમાં આરંભ છે કે નહીં, એમાં હિંસા છે કે નહીં, તો પછી શ્રી કૃષ્ણના આવા ભક્તિના પરિણામને અનુમોદાય છે કેમ? કેમ શ્રી કૃષ્ણનો આ પ્રસંગ આવે તો તમે તાળી કેમ પાડી? આ તો આરંભ છે, આ તો હિંસા છે, પણ આ ભક્તિના પરિણામની અનુમોદના તમે કેમ કરી? કારણ કે એ શુભ વ્યવહાર છે, એ ભૂમિકાનો એ શુભ વ્યવહાર તમે માન્યો છે. જે તમને દેખાતું જ નથી, ભક્તિ જ દેખાતું હતું, હવે હું તમને આરંભ અને હિંસા દેખાડું છું એમાં. અને સમ્યક્ત્વ પરિણામી સંયમનો અર્થી હોય, અને સંયમનો અર્થી હોય તે આરંભ અને હિંસા કેમ કરે? એમ જોયા કરવાનું એમને, જે દીક્ષા લે તે લે, જે ના લે તે ના લે, હું શું કામ આરંભ અને હિંસા કરું? એ ભૂમિકાનો એ શુભ વ્યવહાર જ્ઞાનીએ માન્ય કર્યો છે. અને જે જ્ઞાનીના માર્ગના અર્થી છે તે આવા પરિણામની અનુમોદના કરે છે. બેસે છે? ગઈકાલે કીધું કોનેક ઉદાયન રાજા, અને તે વખતના કેટલા બધા 18 દેશના રાજા તો છેલ્લી દેશનામાં હાજર હતા, 18 દેશના, કાશી, કોશલ, ગંગ, અંગ, બંગ, આ બધા દેશના, જેવી બધાને ખબર પડવા લાગી કે આ અંતિમ દેશના છે, આવવા લાગ્યા સોલ પહોર. 2 કલાક આપણે કરીએ સોલ પહોર, હા મેની આવર્સ, 48 hours કન્ટિન્યુઅસ. ધન્ય એ ભગવાનની કરુણા, અને તેનાથી વધારે ધન્ય એ શ્રોતા વર્ગ. કેવો ભક્તિનો ઉત્કટ પરિણામ હશે! અને જેમ જેમ પકડવા લાગ્યું કે હવે ભગવાનનો નિર્વાણનો સમય નિકટ છે, ધડાધડ વ્રતો લેવા લાગ્યા, કેટલાક દીક્ષા લેવા લાગ્યા, કેટલાક દેશવૃત્તિ, કેટલાક કે બસ પોષદ, કેટલા બધાર્મ આરાધના. એટલે આ પર્વતીથી જેટલું બને એટલું વ્રત તપ ત્યાગની આ પર્વ છે. રમણ વિઠ્ઠલની મીઠાઈને ટોફીનો પર્વ નથી આ. સ્નેહ મિલનને, પ્રીતિ ભોજનને, વાત્સલ્ય દર્શનને એક બીજો એંગલ છે. અને એ એંગલની બધું કથનચિત છે આ દર્શનમાં, તો બધું જ કથનચિત. આજે આવશે ને નેક્સ્ટ નેક્સ્ટ મુબારક ડે, શું કહેવાય, નવું વર્ષ, નવું વર્ષ, નવું વર્ષ આવશે ને તમે કહેશો ને કે આપણે બધે 3 ઘર રાખવા છે, આ વખતે ખબરદાર ઘરની બહાર નીકળો તે અંતર્મુક્ત રહે, એમ બી કહું. મહેરબાની કરીને કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે જે અંતિમ લક્ષ્ય ભૂલીને કરે છે એ રિપીટ કરશે. જે અંતિમ લક્ષ્યના અનુસંધાનપૂર્વક કરશે કે સર હવે આ વર્ષે એક સ્ટેપ આગળ વધવું છે, હવે એક સ્ટેપ આગળ વધવું છે, નો કન્ફ્યુઝન. અપેક્ષા સમજો, ભૂમિકા સમજો, અને તે વખતે તમારી અંતરંગ દશા કેવી છે એ પ્રમાણે તમે એ વ્યવહાર સેવો. આટલી બધી છૂટવાળું આ દર્શન છે, બંધનવાળું નહીં, આટલી બધી ફ્રીડમ વાળું દર્શન છે. તું નેક્સ્ટ દિવાળીમાં સમજો એકાંત ભટ્ટી કરવા લાગે. આપણે તો કેટલું બધું એકાંતનું પ્લાનિંગ થઈ ગયેલું, પણ આ કોવિડના કારણે અટકી ગયું છે. એકદમ નીચે વેલીમાં અમુક એક 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 સિંગલ સિંગલ હાઉસનું આખું એક ક્લસ્ટર, 24 છે, 24 કે 12, હવે જેટલા થશે એટલા, પણ 24 ભગવાનના એ આખું વૃક્ષોથી આચ્છાદિત. એ લોકોને કશું જ ન દેખાય, આશ્રમ દેખાય જ નહીં. મારી ભાવના એવી છે હવે જે રીતે ચરિતાર્થ થશે, એટલા બધા ઝાડ રોપી દો ત્યાં કે એને ન
સ્વાધ્યાય હોલ દેખાય, ન ડાઇનિંગ હોલ દેખાય, ન જિન મંદિરની એ બી દેખાય, એ પોતામાં જ રહે, એ બહાર શુભ પરિણામે બી ના આવે. અશુભ તો ક્વેશ્ચન નથી. અને એને ટિફિન બિફિન બધું ત્યાં, એનું નાનું કિચન કુવાર ત્યાં કરી દે, બધું જ ત્યાં. એને ભજીયા નહીં મળે, એને ખમણી નહીં મળે, સેવ ખમણી. આજે શું હતું, આજે પૌવા પૌવા, એને પૌવા મળે, પડવા તો મળે. પણ જેમ ગઈકાલે આપણે ખબર ના પડી ને કે 22 વર્ષ છે સવારના, એવી રીતે એને કાયમ ખબર નહીં પડે કે કઈ તિથિ છે. નેમ આ ડબ્બા ડબ્બા ખોલ ને થોડા કઈ ગાંઠિયાના ટુકડા હોય તે ના કાખમ ની ડાયરેક્ટ ઉતરે એમ નથી. એમ ઓલ ગુડ વોઝ ગુડ, ખમણી વોઝ નોટ ગુડ. બટ એના સિવાય બધું વેરી ગુડ, પણ ખમણી વોઝ નોટ ગુડ. એટલે તૈયારી તો સેવકને રાખવી જ જોઈએ ને. એને કંઈ ખોટું નેમી કે 2 દિવસથી બોલતા નથી મારી સાથે, પણ મેં કીધું મેં તો ગઈકાલે જ કીધું, તો 2 દિવસ નહીં બોલતા તો એને ગુમડું થયું હશે કંઈ થયું જ છે મને ખબર. પણ લોકોને તો એમ લાગે ને કે ખરાબ લાગી ગયું એટલે નથી બોલતા એમ લોકો. તો કોણીક રાજા ઉદયન રાજા, મેં ગઈકાલે કીધું વંદન મહોત્સવ કરે, તમને ઉલ્લાસ આવ્યો હતો કે નહીં? પણ બેનને કઈ જુદું દેખાય છે, કેટલો બધો આરંભ, કેટલો બધો આડંબર. રસ્તામાં ચાલતા આવતા આવતા બધા જ જૈના બરાબર પાલે એવું, અહીંયા તમે જરાક જૈના ન પાલો તો કોઈ દેડકો આવી જાય છે. તો આખું આટલા લોકો આવે તો કે બધા જ એટલી સૂક્ષ્મતાથી, તો એમાં હિંસા. બોલો હવે આપણે બધાને કેટલો ઉલ્લાસ જાગ્યો ને, આપણે એમ થયું ને કે એકવાર આપણે પણ વંદન મોત. પણ બેન ના પાડે છે, એને આરંભ અને હિંસા દેખાય છે. આરંભ ને હિંસા 100% નહીં જ હોય એવું તો હું બી નહીં કહી શકું. અને વાયુ કાયની તો હોય જ, આ તો હું ત્રસ કાયની વાત કરું છું, કીડી મંકોડા દેડકા વગેરે. એ હોવા છતાં એમનો ભક્તિના પરિણામની તમે અનુમોદના કરી, એમ એ આ મહોત્સવની હિંસાની અનુમોદના નથી કરી તમે, એ ભક્તિનો પરિણામ. કેટલો મહિમા પરમાત્માનો એના અંતરમાં. સી ફર્સ્ટ એક્ઝામ્પલ બોડી રહી ગયો, સોરી. ફર્સ્ટ નહીં નહીં, હું શુભની વાત કરું છું, એ તો વિષય પૂરો થઈ ગયો, સદારંભ છે કે નહીં. પહેલું તો શ્રી કૃષ્ણનું, બીજું તો કે કોનિક અને ઉદયન રાજાનું વંદન મહોત્સવ, ત્રીજું એક સૂત્ર છે વિપાક સૂત્ર. અને વિપાક સૂત્રની અંદર સુબાહુ કુમારના સુપાત્ર દાનની અનુમોદના કરવામાં આવી છે. પૂર્વભવમાં સુબાહુ કુમારે સુપાત્ર દાન, જેમ શાલીભદ્ર આવે એટલે આપણે પેલું યાદ આવી જાય, ખીર વોરાવાનું, ખાલી નવાનું પેટી બેન યાદ ના રહે. બેન ખાલી નવાનું પેટી નહીં, આગલા ભાવમાં દાન કર્યું તો એ બી યાદ રાખવાનું. હા હા, તો આ એ યાદ આવે તેમ સુબાહુ કુમારનું આખું વર્ણન છે એમાં. પૂર્વભવમાં એમને સુપાત્રે દાન કર્યું હતું, શુભ ભાવથી કર્યું હતું અને ઘણું શુભ બંધ બી કર્યું હતું, જેના ફલરૂપે સુબાહુ કુમાર બન્યા. પછી જે લખ્યું છે એ જે શુભ બંધ બી હતું ને, એ પ્રથમ ગુણ સ્થાનકે બંધાયું હતું. તે વખતે સમકીતી નહોતા, પ્રથમ ગુણ સ્થાનકે, એટલે શુભ બંધ પણ મંદ મિથ્યાત્વની ભૂમિકાએ. પહેલું ગુણ સ્થાનક છે એટલે હું સમકીત તો બોલી શકું નહીં, હું મેક્ઝિમમ કહી શકું તીવ્ર મિથ્યાત્વ છે કે અત્યંત મંદ મિથ્યાત્વ છે, આટલું જ બોલી શકું. પણ મારે મિથ્યાત્વ તો બોલવું જ રહ્યું, પહેલું ગુણ સ્થાનક છે. પહેલા ગુણ સ્થાનકે મંદ મિથ્યાત્વની ભૂમિકાએ સુપાત્ર દાન કરીને, શુભ ભાવ કરીને શુભ બંધ કર્યો. પણ મિથ્યાત્વ મંદ છે એટલે એ શુભ ભાવ બી એટલો તીવ્ર શુભ પરિણામ તો નહીં જે ચોથે પાંચમે છઠ્ઠે હોઈ શકે, બિકોઝ મંદ મિથ્યાત્વ સાથે જ છે. તો પણ એના ફલરૂપે સુબાહુ કુમાર બન્યા અને ઘણી ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી, સત્સંગ યોગ પ્રાપ્ત કર્યો અને એમને ઘણું ઘણું આત્મકલ્યાણ સાધ્યું.
પ્રથમ ગુણ સ્થાનકે મંદ મિથ્યાત્વની અવસ્થાએ બાંધેલું શુભ એવી ધર્મ સામગ્રીઓ આપે છે કે જે ભાવમાં મંદ મિથ્યાત્વ પણ તૂટે ને સંકિત થાય ત્યારે આ બધી સામગ્રી એને ફટાફટ ફટાફટ ઉપર ચડાવે છે. આ તો તમે શુભને કથનચિત હેયને બદલે સંપૂર્ણ હેય માનતા હોય તો એની પણ કેવી જરૂર, કેવું કામ લાગ્યું. આપણો લક્ષ્ય પુણ્ય ના હોવો જોઈએ, પરંતુ આ પુણ્યના આ ધર્મ પ્રભુના શબ્દમાં કહું તો પરમાર્થને અનુકૂળ સંયોગો, મનુષ્યપણું અને પરમાર્થને અનુકૂળ યોગ્ય સંયોગો સામગ્રીઓ સુબાહુ કમારના જીવને પ્રાપ્ત થઈ તો આગળની કલ્યાણ પરંપરા પોસિબલ થઈ. મેઘ કુમાર, કાશ એક્ઝામ હોત તો ધડાધડ આમ 8-10 આપી દીધા હોય. લખો, મેઘ કુમારનો જીવ પૂર્વભવમાં હાથીનો અને પછી કોની દયા કરી? સસલાની. કયો પરિણામ એમના અંતરમાં વર્તતો હતો? જીન ભક્તિનો કે દયાનો? દયાનો પરિણામ. દયાનો પરિણામ શુભ ભાવ, શુભ બંધ, પુણ્યબંધ. પુણ્યના ઉદય રૂપે શું મળ્યું? રાજા શ્રેનિકનો પુત્ર ભગવાન જન્મથી મળ્યા હતા. જન્મથી ન કહો તો એટલીસ્ટ જાતિ સમજણ મેઘકુમારને આવી હશે ત્યારે આ સાચા પુરુષ છે, આ સાચા પુરુષ, એમ જ સાંભળ્યું હશે. જેમ તમારા છોકરાઓને નાનપણથી તમે પહેલા કૃપાદેવના દર્શન કરાવો ને એવી રીતે થયું હશે. કારણ કે બાપ જો ભગવાન મહાવીરનો અનન્ય ભક્ત હોય તો સ્વાભાવિક છે કે કુલ ધર્મ કો, કુલ દેવ કો કે પ્રભુ તો એમને તારા, અને બાપની ભક્તિ જોઈને દરરોજ કઈ દિશામાં વંદન કરે છે, શું કરીને નવકારસી પાડે છે, આ બધું તો દરરોજના દ્રશ્ય. તો સ્વાભાવિક છે કે સંસ્કાર રૂપે આવવાનું. ઉપદેશ દ્વારા તમે દીકરાઓને બહુ, સંતાનોને બહુ નહીં કહી શકો, ઉદાહરણ વડે કહી શકો. બાય એક્ઝામ્પલ તમને જોશે કે મોઢામાં પાણી નથી નાખતા, પહેલાં તપાસ કરાવે છે ભગવાન કઈ દિશામાં છે, એ દિશામાં ત્રણ વંદના કરી અને પછી જ મોઢામાં પાણી નાખે. માની પણ નહીં લેવાનું કે ક્યાં હશે. સૈનિકોને મોકલે કે પહેલાં ભગવાન ક્યાં વિચરી રહ્યા છે એ દિશામાં વંદના કરે. મેઘ કુમારને આ બધું પુણ્યથી મળ્યું. એક તો રાજમહેલનું સુખ, ભલે એનું સુખ નથી ગણતો પણ અનુકૂળતા તો છે ને, અને એમાં વળી પરમાર્થને અનુકૂળ, પ્રભુના જ શબ્દ વાપરું છું, પરમાર્થના અનુકૂળ સંયોગો સામગ્રીઓ જેના ફળરૂપે દીક્ષાનો ભાવ, પછી આગળ આગળની સ્ટોરી હમણાં મને જરૂર નથી, અને કલ્યાણની પરંપરા થઈ. દેવલોકમાં ગયા હશે તો બી એક અવતાર, અને મોક્ષ પામ્યા હશે તો તો અનંત કલ્યાણ. પણ તમને ખ્યાલ આવી ગયો કે એના ભવનો અંત કાં તો એ ભવમાં અને કાં તો એક બે ભવમાં. જન્મ તેહના અલ્પ, આત્મસિદ્ધિના શબ્દ, જન્મ તેહના અલ્પ. આ કેમ? તો કે પહેલાં દયાના પરિણામથી આ આખી કલ્યાણ કલ્યાણ પરંપરા સર્જાય. તમે એકાંત એમ નહીં કહો કે આ બધું જીન પૂજામાં અને દયાદાનમાં તો શુભ ભાવ છે ને શુભ બનશે. પ્રભુ સેન્ચુરી મારવી છે પણ પિચ તો જોઈશે ને, લક્ષ તો સેન્ચુરી મારવાનો છે પણ ગ્રાઉન્ડ તો જોઈશે કે નહીં. વાઘરી નેતા અને શિકારી નેતા તું જન્મે તો ના સવારથી મારતો જ હોત કોઈ કીડી મંકોડાને, નૌકાર મંત્રનું સ્મરણ નહીં કરતો હોય. તને થોડું ધર્મને અનુકૂળ વાતાવરણ પણ જોઈએ ઉગવા માટે. અનાર્ય કુલમાં જન્મે તો સવારથી શું કરશે તું? અમારી સ્કૂલમાં અમે જાણ કે બધું કોસ્મોપોલિટન હતા, ઇનફેક્ટ વી વર ઓન્લી 3-4-5 જૈન્સ ઇન ધ ક્લાસ. એક કલાબેનનો છોકરો, કલાદોશીનો છોકરો, એક તારી શું થાય દેવાંગની બેન સેજલ, હા એ સેજલ અમારી સાથે, એ અમે 4-5 જૈન હતા, બાકી બધા સિંધી
એક મુસલમાન બી હતો, ઘણા પારસી હતા. વાંદો કોઈ વાર બાથરૂમમાં જતો હોય, ભાગીને પગ મૂકે. આપણે પણ ભાગીએ બચાવવાની કોશિશ કરવા માટે, પણ એની પહેલાં પહોંચી જાય, દબાવીને કેટલા ખુશ થાય. અને તે વખતે દયાના પરિણામ સાથે મને જીનેશ્વર ભગવાનનો ઉપકાર વેદાય કે પ્રભુ, મને મારવાના પરિણામ તો નથી થતા, બચાવવાના પરિણામ જરૂર થયા, પણ એ તો આ માહોલમાં મારો ઉછેર થયો માટે, ને તો કોઈ વાર હું પણ આમ કરતી. અને આ માહોલ મને મળ્યું પુણ્યના કારણે. કેવલ જ્ઞાન જ ઇષ્ટ છે, આત્મજ્ઞાન જ ઇષ્ટ છે, પણ એ બધા માટે જે ગ્રાઉન્ડ જોઈએ ને, એ પુણ્ય ઊભું કરે છે. પુણ્ય માટે નહીં કરતા, પણ એ પુણ્ય પણ નહીં હોય તો ખબર પડે. હવે કેટલાક 20મીએ જશે ને કેટલાક 1 ડિસેમ્બરે જશે, પછી રાખજો આવા ભાવ, બતાવજો. અહીંયા નથી રાખી શકતા, પણ ત્યાં જઈને તો રડશો જ. સત્સંગના માહોલમાં કોઈ વાર ઉત્તમ પ્રકારનું વીર્ય ફોડવી ન બી શક્યા, પણ ત્યાં તો બધું કરવા છતાં ઉતરતું હશે. તો જોઈશે તો ખરો ના, કથનચિત એ કીધું છે, એટલે કે નીચલી ભૂમિકામાં તો એ નહીં હોય તો તું ધર્મ જ નહીં કરીશ. પુણ્યથી ધર્મ થાય છે એવું મારું કોઈ કહેવાનું લક્ષ્ય નથી. આગળ જેમ રાજુભાઈ નિરાલંબી શબ્દ વાપરો, પણ મેં નહોતો વાપરો મુનિ માટે, મેં સ્વરૂપાવલંબી વાપરેલો. હું પોઝિટિવ શબ્દ વાપરું છું, નેગેટિવ નહીં. શ્રાવક નિમિત્તાવલંબી છે, મુનિ સ્વરૂપાવલંબી છે. એમને નિમિત્તોની અપેક્ષાએ નિરાલંબી કીધું, વિચ ઇઝ નોટ રોંગ, પણ મેં કીધું ધીસ ઇઝ નોટ માય વર્ડ, આઈ ચૂઝ માય વર્ડ્સ. The meaning is same, but the force is different. નિરાલંબી એટલે બિચારા નિરાધાર, આધાર વિના ના લાગે. અને હું કહું છે અવલંબન સ્વરૂપનું. ભલે મારું ફેસ ભોલું દેખાય, પણ તમે જે બોલતા હો ને મને બરાબર સમજાય. નાની નાની ભૂલ કાઢવાનો મારો લક્ષ્ય નથી, પણ જીન શાસન કેટલો વિવેક માંગે એ કહેવાનો અર્થ લક્ષ્ય છે. એક શબ્દમાં તમે સ્વરૂપની વાત નહીં કરી, નિરાલંબી બોલીને તમને ખાલી પરનું અવલંબન નથી એટલું જ વાત કરી, અવલંબન વિનાના છે એટલી વાત કરી. મેં આત્માને ઘૂસાડી દીધો એમાં મુનિ. તો મેં કુમારને મનુષ્ય ભવ મળે, રાજાના પુત્ર થવા મળે, મહાવીરનો યોગ થાય અને દીક્ષાનો ભાવ થાય, ચાલો એ એમના ઉપાદાન, પણ આ ત્રણ તો પુણ્ય લાવ્યું ને. તો સાવ નકામું છે એમ કરીને તમે જીન પૂજાનો નિષેધ નહીં કરી દેતા. પરદેશી રાજા પહેલાં તો કેવા નાસ્તિક હતા, રાય પસેની સૂત્ર 58મી ગાથા જોઈ લેજો, આત્મસિદ્ધિ વિવેચન ગ્રંથ 58 સુધી તો પહેલું પદ છે, 59ની ગાથા. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે, અનુભૂતિ નથી પણ બુદ્ધિમાં બરાબર ઉતરી ગયું એટલે સંભવ તેનો થાય છે કે આત્મા હશે, અને એનું વિવેચન હવે શું કરવાનું, કારણ કે એ તો કન્ક્લુઝનવાળી ગાથા છે કે આપે ઉપર જે કહ્યું તે પ્રમાણે મને બેસે છે. એટલે હવે હું બીજી શંકા રજૂ કરું છું નિત્યત્વની. મેં કહ્યું કે શું કરું પાછા અમે મૂંઝવાનું, અમે એકચ્યુઅલી મૂંઝાયેલા જ રહ્યા છે. પ્રભુ શું લખું આ વિવેચનમાં, આ તો અર્ધપાનામાં પૂરું થઈ જશે. અને મને કહેવામાં આવ્યું છે કે દરેક ગાથામાં 20 પાના હોવા જોઈએ. તો પ્રભુ સુજાડો, અને પ્રભુએ ઇતિહાસનો એક પ્રસંગ મને સુજાડ્યો. પરદેશી રાજા આવા જ નાસ્તિક હતા, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નહોતા કરતા. કેશી સ્વામી સાથેનો એમનો જે આખો સંવાદ છે, અને પછી એમને સમાધાન થયું અને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યો, એ જે આખું થયું રાય પસેની સૂત્રના આધારે આખી ગાથા 40 પાના થઈ ગયા. હવે કટ કેવી રીતે કરવું એ બીજી મૂંઝવણ. મારી એ આત્મસિદ્ધિ એક જ મૂંઝવણ દૂર કરી છે, જન્મ મરણના ફેરાની, બાકી અનેક મૂંઝવણો ઊભી કરી છે.
એ ભાવ સમજવાના, એના રહસ્ય સમજવાના, એની અભિવ્યક્તિ કરવામાં ઘણી ઘણી મૂંઝવણો. એક મૂંઝવણ જન્મ મરણના ફેરાની પાર કરી દે. તો પરદેશી રાજા પહેલાં નાસ્તિક હતા અને મોં છોક પાર્ટીસ, અસદ આરંભ, અશુભ આરંભ. પછી કેસી સ્વામી અને એમનું શરણ, સત્સંગ, અસદારંભ બંધ. હિઝ વાઇફ ડિન લાઈક ઇટ, ઇનફેક્ટ શી ઓનલી પોઈઝન ડિન, બિકોઝ કાંઈ મોત શોખ કરે નહીં, કંઈ મૂવી જોવા આવે નહીં, કંઈ આ કરે નહીં, કોઈ ચીજમાં રસ જ નહીં. શુભારંભ, વંદન મહોત્સવ કરું, પહેલું મહોત્સવ કરું, પહેલું કરું, જીન ભક્તિ કરું, ગુરુ ભક્તિ કરું. અસદારંભ, અશુભારંભ, શુભારંભ વધારે ફળરૂપે. આટલી બધી જીન ભક્તિ કરી, ફળરૂપે સૂર્યાભ દેવ અત્યારે છે અને કાલે આવશે એમનું આખું દ્રષ્ટાંત. એમાં અતિશય જીન ભક્તિ કરી રહ્યા છે, અતિશય આવશે દ્રષ્ટાંત અને ટૂંક સમયમાં મુક્તિની પ્રાપ્તિ કરવાની. તો આ શુભારંભથી કેટલી જીન ભક્તિની તકો મળી, દ્રવ્યસ્તવની તો તક મળી, અને એ દ્રવ્યસ્તવ થકી હવે ભાવસ્તવ કરશે, દ્રવ્ય પૂજાથી ભાવ પૂજા તરફ જશે અને પોતાની આત્માની સ્થિરતા, આત્મભાવોની સ્થિરતા પામશે. અરે આ બધું છોડો, એક છેલ્લું કહી દો, મા 10:30 થઈ ગયા. ઋષભદેવ, ઋષભ કુમાર, ઋષભ રાજાએ સમ્યક દ્રષ્ટિ જીવતા, કેવા શાહીક સંકિતિ જીવ, કેટલા જ્ઞાન, મતિ શ્રુત ને અવધિ જ્ઞાન. એ જ ભવે તીર્થંકર થવાના, એ જ ભવે નિર્વાણ પામી મોક્ષે જવાના, અને ઓબ્વિયસલી કેવળ જ્ઞાન. એટલે કેવો રૂડો જીવ, કેટલો ઉચ્ચ જીવ, અને અત્યારના જ શાહીક સંકિતિ છે. ચલ શાહીક સંકિતિ આરંભ કે હિંસા કરે, શાહીક સંકિતિ જીવ કરે નહીં, શીખવાડ્યું. અસી મસી ને કૃષિ, એગ્રીકલ્ચર, એકેડેમિક એજ્યુકેશન, મસી અસી કોને શીખવાડ્યું? આમાં તમે લગ્ન કરાવો છો? ના, ઋષભદેવને અનુસરું છું. કેટલા પાપ ભાવ હશે ઋષભના અંતરમાં. અસી મસી કૃષિ કે ત્રસ્કાઈના જીવની બી હિંસા થાય, ફાર્મિંગ, કેટલા હિંસક હેતુ હશે ઋષભદેવ. ઋષભદેવ કે હવે તમારે જે માનવું હોય તે માનજો, મારા જ્ઞાનમાં કલ્પવૃક્ષના અભાવ દેખાયા, કે હવે કલ્પવૃક્ષો બધા લુપ્ત થઈ જવાના છે, અને મારો હેતુ કે એના પછી ઉચિત જીવન વ્યવસ્થાથી લોકો જીવે એ હતું. એવી રીતે જીવન આ આરંભની ક્રિયા પાછળનો હેતુ અસદ આરંભની નિવૃત્તિ થાય અને ધર્મની અનુકૂળ ભૂમિકા પ્રાપ્ત થાય જીવમાં, એ શુભ હેતુ હતો. કારણ કે દે ડોન્ટ નો વોટ ઇઝ મેરેજ, દે ડોન્ટ નો વોટ ઇઝ યુ નો ન્યુક્લિયર ફેમિલી. કારણ કે કરવાનું, ખેતી કરવાની, અને જેને જોઈએ તે લઈ લે. હવે એવું થોડી ચાલે, તમે ખેતી કરો, તમારા ઘરે પૈસા આવવા જોઈએ કે ફળ આવવું જોઈએ, તો તમારું એ આવે. તો આ બધું કંઈ ખબર જ નહોતી. બધાએ કામ કરવાનું અને જે જોઈએ તે તેમાંથી લેવાનું. હવે ચાલે આ વ્યવસ્થા? તો આ બધું અધર્મ, વાયલેન્સ, ગ્રીડ, આ બધું ના આવી જાય. એટલે ગૃહસ્થ ધર્મ શું, આ ધર્મ શું, આ તો અસી મસી ને કૃષિ. મસીમાં તમને કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ અસી ને કૃષિમાં તો આવશે ને, એમાં તો આરંભ ને હિંસા આવશે ને. અને છતાં તમે ઋષભદેવની સ્તુતિ કરો, પ્રમોદ નહીં, ભક્તિ કરો છો, ને જ્ઞાનીની બધી અવસ્થાના, ફ્રોમ સમ્યક દ્રષ્ટિ ટુ કૈવલ્ય. ખાલી સમાવસરણ પછીની પ્રમોદ નથી કરતા,
એમની સંકિત અવસ્થાથી લઈને કૈવલ્ય અવસ્થા. હજી હું આપી શકું એમ છું. મારે એટલું કહેવું છે કે શુભ ભાવ જે અલ્પ આરંભ અને શુભ પરિણામના કારણે છે, શુભ બંધ બી થાય, એ પણ આગળ ભાવ સ્તવના કરવામાં નિમિત્તરૂપ બનવાનું છે. મનુષ્ય ભાવ ઇઝ નોટ અ સ્ટેશન, ઇટ ઇઝ અ જંકશન. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સ્ટેશન એન્ડ જંકશન. આ સ્ટેશન છે, આ ટ્રેન આવી સ્ટેશને, ઉતરવું હોય તો ઉતરો, ન ઉતરવું હોય તો ન ઉતરો, કોઈકને ચડવું હોય તો ચડો, બસ આટલું જ સ્ટેશન કરી શકે. જંકશન જ્યાંથી આંબી જાય આંબી જાય આંબી જાય, યુ કેન ચેન્જ ધ ટ્રેન એન્ડ ગો ઓન યોર રૂટ. મનુષ્ય ભાવમાંથી યુ કેન સ્ટોપ ઓલ તિર્યંશ નરક રૂટ્સ એન્ડ ગો ટુ હાયર હાયર. મનુષ્ય ભાવ ઇઝ નોટ અ ગુડ સ્ટેશન, it's not a big station, it is a junction. You can change the course of your lives to come. To different bhumika hai soi nakvi soi kadvi kaanta kadva mate soi nakvi ane kaanto nikli jaye to soi kadvi punya em ache parantu manushya bahu punya thi male che. તમે અહીંયા જે બેઠા છો એ પુણ્યથી બેઠા છો, એટલે શુભ ભાવ બી ઉત્પન્ન થયો. અશુભની નિવૃત્તિ તો થાય છે કે નહીં એ પણ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, અટકવાનું નથી, કારણ કે શુદ્ધ ઉપયોગ વિના જીવનું સાચું કલ્યાણ નથી.